કુંભ રાશિના લોકો ઘણા વર્ષો પછી આજે એપ્રિલ મહિનાની ચર્ચા દરેક જ્યોતિષીઓ પાસેથી સાંભળવા મળી રહી છે. દરેક વિદ્વાન વ્યક્તિ ચર્ચા કરી રહ્યા છે કે ઘણા વર્ષો પછી એપ્રિલ 2024માં ચાર ગ્રહોનો અનોખો રાજયોગ રચાઈ રહ્યો છે. ચતુર્ગ્રહી રાજયોગ બની રહ્યો છે, કેદાર યોગ બની રહ્યો છે, બુદ્ધાદિત્ય યોગ બની રહ્યો છે, તે શું કરવાનો છે? મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ સમયાંતરે આવા અનેક યોગો બને છે જે જીવનની શક્યતાઓને મૂળભૂત રીતે બદલી નાખે છે, વ્યક્તિની ઈચ્છાશક્તિને જાગૃત કરે છે. આજે આપણે આવા યોગની શું અસર એપ્રિલ મહિનામાં થશે, તમારા માટે એપ્રિલ મહિનો કેવો રહેશે, આજ એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું. કારણ કે તકો બધું બદલી નાખે છે. ઉદાહરણ તરીકે, વેલો જમીન પર ફેલાય છે કારણ કે તેની કમર પાતળી હોય છે, પરંતુ જો તેને ઝાડને વળગી રહેવાની તક મળે છે તો તે ઝાડ જેટલો જ ઊંચો થઈ જાય છે. એટલે કે ગ્રહોની મદદથી અને શુભ યોગના સહયોગથી ઘણું બધું બદલી શકાય છે. તો આજે આપણે એપ્રિલ 2024ના 38 દિવસોમાં આ યોગો શું કમાલ કરશે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું અને વિસ્તારપૂર્વક માહિતી આપીશ. વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઇકનું બટન દબાવવાનું ન ભૂલતા. અને હા, આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે. જો તમારે તમારા નામની રાશિ પરથી સાંભળવું હોય તો તમે સાંભળી શકો છો. તો ચાલો હવે વિગતવાર ચર્ચા કરીએ. તો હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે. મિત્રો, એપ્રિલ મહિનો પરિવાર અને મિત્રોના દ્રષ્ટિકોણથી જોઈએ, ખર્ચના દ્રષ્ટિકોણથી જોઈએ, સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી જોઈએ, પૈસાના દ્રષ્ટિકોણથી જોઈએ અને કાર્યક્ષેત્રની દ્રષ્ટિકોણથી જોઈએ તો તે ઘણી શુભ અને સુખી તકો આપવા જઈ રહ્યો છે, જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. મહિનાની શરૂઆતમાં જ બુધ અને ગુરુની યુતિ બની રહી છે, જે તમારા માટે શુભ સંયોગ બનાવશે. મુસાફરીમાં પ્રેક્ટિકલ હોવું તમારા માટે સુખદ બનશે. તમારી સંપત્તિ, ઐશ્વર્ય, સન્માન અને બહાદુરીમાં વધારો થશે. વેપારીઓ કાર્યની નવી રૂપરેખા બનાવશે. નવા વ્યવસાયિક સંપર્કો બનશે. ભાગીદારીને વ્યવસાયિક ઓફરો પ્રાપ્ત થશે. તમે આ મહિનાથી કેટલીક જૂની હેલ્થ એક્ટિવિટી પણ ફરીથી શરૂ કરશો. માર્ચમાં કરેલી મહેનતનું ફળ મળવાથી નોકરીમાં, કાર્યક્ષેત્રમાં તમારો ઉત્સાહ વધવા લાગશે. તમે કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનું શરૂ કરશો, જેમાં તમને અધિકારીઓ અને સહકર્મીઓ તરફથી સહયોગ મળશે. તમારા સંબંધો મજબૂત થશે અને એના લાભો પ્રાપ્ત થશે. બુધ ગ્રહ વિદ્યાવૃત્તિએ સુવર્ણ તક આપશે. સારી યુનિવર્સિટી, સારી કોલેજમાં પ્રવેશ મળશે. અને જો રાહુ 8માં કે 12માં ભાવમાં હશે તો તમને વિદેશ જવાની તક પણ આપશે. આ સ્થિતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ, વહીવટી સેવાઓ માટે કરવામાં આવતી મહેનત પણ સફળ બને છે. લોકોને નોકરી અને પૈસા જેવી નવી તકો મળે છે. નોકરી બદલવાની પણ સંભાવના પ્રબળ બનતી હોય છે. અને આ તમારી આંખે જોશો. જ્યારે 13 એપ્રિલ 2024ના રોજ મીન સંક્રાંતિ શરૂ થશે ત્યારે દરેક કાર્યમાં સફળતા અને લાભની સાથે જીવનમાં પરિવર્તન આવશે. એપ્રિલ મહિનો પ્રેમ અને પરિવારમાં લાભ આપવાનું શરૂ કરશે. નાણાકીય મોરચે મજબૂતી આવશે. આવકમાં વધારો થશે. ખર્ચ નિયંત્રણમાં આવશે. જો તમે કોર્ટ કેસ કે કોઈ વાદ વિવાદમાં ફસાયેલા છો તો તે બાબતોમાં તમને રાહત મળશે. આ સમય મંગળના આશીર્વાદથી તમે જમીન અથવા મિલકતની ખરીદી કે વેચાણ પણ કરી શકશો, કારણ કે તમને ગ્રાહક સરળતાથી પ્રાપ્ત થશે. જો તમે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીઝ, હોટલ બિઝનેસ, ખાદ્ય પદાર્થ, અનાજ, દવાઓ અથવા પ્રવાહી પદાર્થ સાથે સંબંધિત કામ કરો છો તો તમને ન માત્ર આર્થિક ફાયદો થશે પરંતુ તમારી આવક 3 થી 4 ગણી વધી જશે. અને આ સૂર્યગ્રહને કારણે સંભવ થશે, શક્ય બનશે. મિત્રો, આ પહેલાં પણ મેં કહ્યું છે અને આજે પણ કહી રહ્યો છું, જ્યારે પણ ભાગ્યેશ એટલે કે તમારા ભાગ્યના સ્વામી શુક્રનો ઉદય થાય છે અને બુધ સાથે સંયોગ થાય છે ત્યારે લક્ષ્મી નારાયણ યોગ બને છે.
આ યોગના કારણે તેમણે જમીન પર બેઠેલા લોકોને સિંહાસન પર બેસાડ્યા છે, દરેક વ્યક્તિની સુખ સુવિધાઓમાં વધારો કર્યો છે, તેમણે માણસના ઉદ્દેશ્યોને પૂરા કર્યા છે, તમને શાસક પક્ષનું સમર્થન પ્રાપ્ત થયું છે, રાજનીતિમાં ઊંચા સ્થાન ઉપર બેસાડી દીધા છે, અને આવી સ્થિતિમાં તમે લોકોએ તમારી વિચારસરણી ચતુરાઈથી અને સાચા ખોટા નિર્ણયો લઈને પણ લક્ષ્ય હાંસલ કર્યું છે, ધન સંબંધિત અચાનક લાભો મેળવ્યા છે, રાજકારણમાં નજીક જવાનો મોકો પ્રાપ્ત કર્યો છે, જો તમે બિઝનેસમેન છો, કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અથવા તો કોઈ મોટા હોદ્દા ઉપર સરકારમાં બેઠેલા છો, તો તમને કોઈ મોટો લાભ મોટો ફાયદો પણ થયો છે અને થશે પણ. કુંભ રાશિના લોકો ભગવાન નારદના ક્ષણિક પરામર્શને કારણે ધ્રુવ, પ્રહલાદ, વાલ્મીકિ, પાર્વતી, સાવિત્રી વગેરેનું સ્તર બદલાઈ ગયું. આમ્રપાલી, અંગુલીય, અશોક વગેરે બુદ્ધના સાનિધ્યથી નવજીવનની અવસ્થામાં પરિવર્તિત થયા. ભગવાન શિવનો નંદી, ભગવાન દત્તાત્રેયના શ્વાન પ્રાણીઓ હોવા છતાં તેમને દેવોની શ્રેણીમાં ગણવામાં આવ્યા. એવી જ રીતે લક્ષ્મીનારાયણ યોગ, કેદાર યોગ એપ્રિલમાં તમારા ભાગ્યમાં રહેલા અવરોધોની સ્થિતિને દૂર કરશે. જો તમે કોઈ વાતને લઈને દુઃખી છો, તો તમને તે દુઃખમાંથી રાહત આપશે. પરિવારમાં વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થશે. તમને એવા વ્યક્તિની મદદ મળશે જેની મદદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે. જો તમે બિઝનેસમાં કોઈ મોટી ડીલને લઈને આગળ વધશો, તો ત્યાં પણ કામ સફળ થશે. જેનું કામ એજ્યુકેશન સેક્ટર, કેમિકલ પ્રોડક્ટ, રિયલ એસ્ટેટ, પ્લાસ્ટિક, લેધર, વુડ અને ઇ કોમર્સ સાથે સંબંધિત છે, જેમનું મુખ્ય કામ આયાત નિર્યાત છે, તો તેમને પણ કોઈ મોટી ઈચ્છા અથવા તો મહત્વાકાંક્ષા પૂર્ણ થશે. તમે એવી સફળતા પ્રાપ્ત કરશો જે તમે તમારા જીવન અથવા કાર્યક્ષેત્રમાં હજી સુધી પ્રાપ્ત નથી કરી શક્યા. રાહુના કારણે આર્થિક મોરચે પડકારો ઓછા થશે. જો તમે વિદેશમાં રહીને પણ સંઘર્ષની સ્થિતિનો સામનો કરી રહ્યા છો, કોઈ વ્યવસાય શરૂ કરી રહ્યા હો અથવા વ્યવસાય છે પરંતુ સમૃદ્ધિ નથી, નોકરી કરી રહ્યા છો પરંતુ પ્રમોશન નથી થઈ રહ્યું, તો તમને આ પરિસ્થિતિઓમાંથી રાહત મળશે. તમને અચાનક લાભ મળશે, ઈશ્વરની કૃપા થશે. 23 એપ્રિલ 2024 રોજ જ્યારે કેદાર યોગ રચાશે, તેની અસર શરૂ થશે. જેમની કુંડળીમાં ગુરુ બળવાન હશે અથવા કોઈ અશુભ ગ્રહોનો સંયોગ નહીં હોય, અથવા તો તમે પહેલેથી જ કુંડળીના દોષોને દૂર કરી લીધા હશે, તો તમને વ્યવસાયમાં કોઈ મોટો પ્રોજેક્ટ પ્રાપ્ત થઈ જશે, ડીલ પ્રાપ્ત થશે. આ યોગને લીધે એપ્રિલ મહિનામાં અચાનક તમારા વધુ બે કાર્ય થશે. પહેલું કાર્ય, તમે જે પ્રિયતમ કે પ્રિયને ઈચ્છતા હતા, જેની સાથે તમે તમારા સપનાને વાસ્તવિકતામાં બદલવા માંગતા હતા, તે જીવનસાથી, મિત્ર, પ્રેમી, સહાનુભૂતિ આપનાર તમારી નજીક પહોંચશે, અથવા તમે કોઈને કોઈ રીતે તેમના સુધી પહોંચશો. આનો અર્થ એ છે કે પ્રેમ સંબંધો અને રોમાન્સની તક ચોક્કસ મળશે. બીજું કાર્ય, બાળકોની સમસ્યાઓ, શૈક્ષણિક અભ્યાસમાં નિષ્ફળતા અને બધું હોવા છતાં તમે દિશાહીનતાની પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા હતા, તો તેમાંથી બહાર નીકળી શકશો. એકંદરે એપ્રિલમાં નફો ચોક્કસ મળશે. તમે જોઈ રહ્યા હતા એપ્રિલ 2024 કુંભ રાશિફળ. જય ગુરુદાદ, જય ગિરનારી.